કેમ છો બાળકો, મજામાં ને? ચલો આજે મેથ્સ ની મજા કરીએ. ઓકે, આજનો દિવસ ટેક્સ્ટ બુક સોલ્વ કરવાનો છે. ઓકે, તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એમાં આપણે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક નો 2.1 પૂરું કર્યું છે. 2.2 માં 1 થી 8 સુધી ગણી કાઢ્યા છે. એક હવે આ 9મો આવે, બરાબર? રકમ આવી છે ટેનિનોસ ઓફ x / √ ઓફ a² - x² mod x less than a, એને આપણે સાદુરૂપ આપવાનું છે. ઓકે, એકદમ સેલું જે છેલ્લું સાદું સ્વરૂપ આવે એ ગણવાનું છે. તો પહેલા તો આ જોઈને ખબર પડી ગઈ કે a² - x² છે, આને આપણે x બરાબર a sin θ ધારીએ. ઓકે, તો sin θ = x / a. ઓકે, હવે પહેલા મારે એક પ્રૂવ કરવું પડે કે θ sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે, અને sin ઇન્વર્સ નો વિસ્તાર આપણને ખબર છે સમરૂત અંતરાલ - π/2 થી π/2. એટલે પહેલા મારે પ્રૂવ કરવું પડે, એટલે જે શરત આપી છે ને ત્યાંથી સ્ટાર્ટ કરાય, બરાબર? mod x less than a, આનો અર્થ એવો થાય બાળકો કે - a અને a ની વચ્ચે x છે, એવો અર્થ થાય. ખ્યાલ આવ્યો? માનક ની વ્યાખ્યા આપણે 11 માં શીખ્યા હતા ને એના પરથી, એવું હશે તો ક્યારેક શીખવાડીશ ફરી. ઓકે, માનક x બરાબર x, જો x ધન અથવા 0 હોય, અને માનક x = -x જો x ઋણ હોય, આવી વ્યાખ્યા છે એની. ખ્યાલ આવ્યો? એના પરથી એટલે માઇનસ એ લેસ ધેન એક્સ લેસ ધેન એ, હવે બધાને એ વડે ભાગી નાખીએ, એટલે અહીંયા માઇનસ 1 આવી જશે, અહીંયા એક્સ પાઈ આવી જશે, અહીંયા 1 આવી જશે. તો આને સાઈન માઇનસ પાઈ બાય 2 કહેવાય, આને તો સાઈન થીટા કીધા જ છે, અને સાઈન પાઈ બાય 2 કહેવાય. સાઈન પાઈ બાય 2 = 1 છે. હવે સાઈન વધતું વિધેય છે, એટલે આ અસમતા આવીને આવી જશે ખૂણામાં પણ, એટલે માઇનસ પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2. અરે વાહ, થીટા કોની અંદર આવી ગયો? સાઈન ઇન્વર્સ ના વિસ્તારમાં. એટલે આપણે અહીંયા થીટા ને બદલે સાઈન ઇન્વર્સ ઓફ એક્સ બાય એ લઈ શકીએ. હવે આપણે સાદુરૂપ આપવાનું શરૂ કરીએ, બરાબર? કે નહીં? બધું મટીરિયલ તૈયાર થઈ ગયું આપણું. હવે આપણે ડેટા ઉપર આવીએ. tan ઇન્વર્સ ઓફ x / સ્ક્વેર રૂટ ઓફ a² - x² તો x ની વેલ્યુ મૂકીએ, શું છે? a sin θ / a² - a² sin² θ, x નો સ્ક્વેર છે એટલે = a sin θ, પણ આમાંથી a² કોમન નીકળશે 1 - sin² એને 1 - sin² ને cos² કહેવાય. હવે જો આ a cos થઈ ગયું અને a sin થઈ ગયું, બરાબર ને? a કેન્સલ થઈ ગયું, sin / cos ને શું કહેવાય? tan. પણ આપણને ખબર છે કે થીટા તો વિવૃત અંતરાલ માઇનસ π/2 થી π/2 માં છે, એટલે sin ઇન્વર્સ ના વિસ્તારમાં પણ કહેવાય ને tan ઇન્વર્સ ના વિસ્તારમાં પણ કહેવાય. તો આપણે તો સારું થઈ ગયું, એટલે આપણે ભેગા થઈને તો દે વિધેય આવશે, એટલે થીટા થઈ જશે. અને થીટા ને શું કીધું છે? આપણે પ્રૂવ કર્યું છે sin ઇન્વર્સ ઓફ x / a, એટલે આનું છેલ્લું સાદુરૂપ આવ્યું sin ઇન્વર્સ ઓફ x / a. ઓકે, તમને એમ થાય કે સર આપણે ધારીએ, એ ધારણા આપણને કેવી રીતે ખબર પડે? ઓકે, તો કે જુઓ, 11th ના બધા સૂત્રો આપણે મોઢે કરવાના. ઓકે, અને એ સૂત્રો મોઢે કરો પછી આપણને ખબર પડે કે નોર્મલી બાદબાકીમાં x² પાછળ હોય ને તો સાઈન ધારવાનું આવે, કારણ કે 1 - sin² એટલે cos² થાય, અને x² આગળ હોય ને તો sec ધારવાનું આવે, sec² - 1 બરાબર tan² θ એ પ્રમાણે. ખ્યાલ આવ્યો? એટલે 1 + tan² = sec² એ બધા સૂત્રો છે ને, એટલે આપણે થોડુંક લોજિક દોડાવવાનું. ઓકે, ધારતી વખતે. હવે આ બીજું આવે tan ઇન્વર્સ ઓફ આખી રકમ છે. ઓકે, આ એની કન્ડિશન છે, એ પોઝિટિવ છે અને આ એની કન્ડિશન છે. તો જોઈને જ ખબર પડી ગઈ કે આ કંઈ કહું છે, tan 3 થીટા નું સૂત્ર છે એના જેવું દેખાય છે, એટલે x બરાબર a tan થીટા ધારી લઈએ. તો tan થીટા બરાબર શું આવી ગયું? x / a. હવે કન્ડિશન કઈ આપી છે? આ બરાબર, એમાં બધાને a વડે ભાગી નાખીએ, તો અહીંયા માઇનસ 1 / √ 3 લેસ ધેન x / a લેસ ધેન 1 / √ 3. હવે આને શું કહેવાય? tan ઓફ માઇનસ π/6. અચ્છા, આપણે a વડે ભાગી શક્યા કારણ કે એ પોઝિટિવ છે. ઓકે, ટૂંકમાં એ 0 ન હોવો જોઈએ. ઓકે, હવે જો આને કહેવાય tan ઓફ માઇનસ π/6, આને કહેવાય tan θ, આને કહેવાય tan π/6. tan વધતું વિધેય છે, એટલે માઇનસ π/6 લેસ ધેન θ લેસ ધેન π/6. ઓકે, હવે અહીંયા આગળ આપણે આ જે આપણો θ છે એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવી ગયો. tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે? વિવૃત અંતરાલ માઇનસ π/2 થી π/2 એમાં આવી ગયો, એનાથી અંદર આવી ગયો, કઈ વાંધો નહીં, બરાબર? તો આપણે થીટા બરાબર શું લખી શકીશું? tan ઇન્વર્સ ઓફ x / a. ઓકે, હવે આપણે ડેટા ઉપર આવી જઈએ. tan ઇન્વર્સ ઓફ જે લખ્યું છે લખી નાખો, બધે x ને બદલે a tan θ મૂકી દો. તો 3a² * a tan θ, a tan θ નો ક્યુબ, a ક્યુબ, અને 3a * a tan θ નો સ્ક્વેર = tan ઇન્વર્સ ઓફ, આ શું થઈ ગયું? a² * a એટલે a ક્યુબ થઈ ગયા, એટલે 3a³ tan θ - a³ tan³ θ / a³ - 3a * a² tan² θ. બધેથી એક ક્યુબ વડે ભાગી નાખ્યા, કારણ કે એક ક્યુબ પણ પોઝિટિવ છે, ટૂંકમાં 0 નથી, બરાબર? તો અહીંયાથી હવે શું વધ્યું? 3 tan θ, અહીંયાથી શું વધ્યું? tan³ θ, અહીંયાથી શું વધ્યું? અને અહીંયા એક ક્યુબ બતાવડી ગયા, એટલે 3 tan² θ, તો tan³ θ નું સૂત્ર આવી ગયું.
એટલે આની કીધું tan થ્રી થીટા. હવે મારે ખાલી શું ચેક કરવાનું કે થ્રી થીટા પણ tan ઇનવર્સના વિસ્તારમાં છે કે નથી. તો આપણે અહીંથી પાછા શરૂ કરીએ. માઇનસ પાઇ બાય સિક્સ લેસ દેન થીટા લેસ દેન પાઇ બાય સિક્સ, ત્રણ વડે ગુણી કાઢ્યા એટલે થ્રી ઇન્ટુ માઇનસ પાઇ બાય સિક્સ લેસ દેન થ્રી થીટા લેસ દેન થ્રી ઇન્ટુ પાઇ બાય સિક્સ, એટલે આ થઈ ગયું માઇનસ પાઇ બાય ટુ લેસ દેન થ્રી થીટા લેસ દેન પાઇ બાય ટુ. અરે વાહ, આ તો થ્રી થીટા પણ tan ઇનવર્સના વિસ્તારમાં આવી ગયા એટલે આપણે આ બે ભેગા થઈને તો દેવી દે આપી દેશે એટલે આપણને થ્રી થીટા મળી જશે. પણ થીટા બરાબર શું આપણે પ્રૂવ કર્યું હતું? tan ઇનવર્સ ઓફ x બાય a, એટલે આપણો આન્સર આવી ગયો થ્રી ટાઈમ્સ tan ઇનવર્સ ઓફ x બાય a. એકદમ ક્લિયર? હવે આ 11th છે, એમાં ખાલી મૂલ્ય શોધવાનું છે બાળકો. tan ઇનવર્સ ઓફ 2 cos ઇન્ટુ બ્રેકેટ 2 sin ઇનવર્સ ઓફ 1 બાય 2. હવે જો sin ઇનવર્સ નો વિસ્તાર શું છે બાળકો? સૌરૂપ અંતરાલ માઇનસ pi બાય 2 થી pi બાય 2. એમાં pi બાય 6 માટે sin ની કિંમત 1 બાય 2 આવે. sin pi બાય 6 ઇક્વલ્સ ટુ 1 બાય 2. તો sin ઇનવર્સ ઓફ 1 બાય 2 ને આપણે pi બાય 6 કહી શકીએ. આને બદલે pi બાય 6 મૂકી દે. લાકુ શું થઈ ગયું? tan ઇનવર્સ ઓફ 2 cos 2 આને બદલે pi બાય 6 મૂકી દે. હવે આ 2 3 જા 6 એટલે આ થઈ ગયું tan ઇનવર્સ ઓફ 2 cos pi બાય 3. પણ cos pi બાય 3 ને શું કહેવાય? 1 બાય 2. 2 કેન્સલ થઈ ગયા. tan ઇનવર્સ ઓફ 1. tan ઇનવર્સ નો વિસ્તાર શું છે? વિવૃત અંતરાલ માઇનસ pi બાય 2 થી pi બાય 2. એમાં 1 માટે pi બાય 4 ખૂણો આવે. ઓકે, અને આ છેલ્લું 12th. cot ઓફ tan ઇનવર્સ a પ્લસ cot ઇનવર્સ a. હવે આપણને ખબર છે કે cot ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ x ને pi બાય 2 કહેવાય. ઓકે, એટલે આ પણ pi બાય 2 છે. ઓકે, x ની વેલ્યુ એ આપી છે, પણ tan ઇનવર્સ a પ્લસ cot ઇનવર્સ a ઇક્વલ્સ ટુ pi બાય 2 અને cot pi બાય 2 ઇક્વલ્સ ટુ 0. આટલું રાખીશું. બાય.